નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો નવસારી લાઈવ. નવસારીમાં હાલમાં જે કોરોના વકર્યો છે તેને લઈને પરિસ્થિતિ દિવસે ને દિવસે બગડી રહી છે, કથળી રહી છે. હાલમાં કયા પ્રકારની પરિસ્થિતિ, કયા પ્રકારના કામો થઈ રહ્યા છે, કેટલા નવા બેડ બનાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે તે અંગે સીધી વાત કરીશું નવસારીના ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ સાથે, કે જેઓ આજે આપણી સાથે સીધી વાત કરી રહ્યા છે. પિયુષભાઈ, કયા પ્રકારની પરિસ્થિતિ છે કોરોનાને લઈને નવસારીમાં? કોરોનાની પરિસ્થિતિ અતિ ગંભીર છે એ સાથે હું સંમત છું. અને નવા બેડથી માંડીને નવા વેન્ટિલેટરથી માંડીને ઓક્સિજનનો જે પ્રોબ્લેમ હતો એ મહદઅંશે બધાના સહકારથી આપણે સોલ્વ કર્યો છે. અને ખાસ કરીને ઓક્સિજનની માટે અત્યારે જ્યારે સી આર પાટીલજી સાથે વાત થતી હતી અને અત્યારે કુમારભાઈ જે આપણા મિનિસ્ટર છે એની બંનેની સાથે સ્ટાફ બાબતમાં પણ જે પ્રોબ્લેમ છે તે પણ સોલ્વ થઈ જાય છે. વેન્ટિલેટરમાં આજે જે આપ જે કહો છો કાલે જ અમને ખબર પડી, એટલે હું સીધો એ 5 પૂરો સાયક્રો ઓક્સિજનની ટેન્ક હતી, પરમ દિવસે અમે ગયા એનજીએ કોર્પોરેશનની સાથે અમે ગયા અને જે માહિતી જે તકલીફ હતી, ખાસ કરીને એના જે કનેક્ટેડ ટેકનિકલી કનેક્ટેડ લાવવામાં પ્રોસિજર લાવવામાં 10 દિવસ જાય એવા હતા. તાત્કાલિક 1,73,000ની આરટીજીએસ કરીને એન્જિનિયર આવી ગયો, એનો કોન્ટ્રાક્ટર આવી ગયો અને આજે બપોરે 5 ટાંકી આપણે ચાલુ કરી દીધી છે. અને એને લીધે જે વેન્ટિલેટરને લીધે જે લોડ જે પડતો હતો એટલે એને લીધે વેન્ટિલેટર પણ આ ટાંકી ચાલુ નહીં થતી હતી, એટલે વેન્ટિલેટર પણ જે ચાલુ નહીં થતા હતા એ પણ આજે વેન્ટિલેટર ચાલુ થઈ જાય છે, એટલે એને પણ 1-2 દિવસમાં ટાંકીને લીધે. બીજી આપણે જે પીએસએ ટેન્ક જે લગભગ 41 સિલિન્ડર કેપેસિટીની જે ટેન્ક છે એ પણ સિવિલ હોસ્પિટલમાં આવી ગઈ છે, પણ એને ચાલુ થતાં 5-6 દિવસ લાગશે. એટલે ઓક્સિજનનો કોઈ દિવસ ભવિષ્યમાં આ સિવિલ હોસ્પિટલમાં પ્રોબ્લેમ લિક્વિડ ઓક્સિજનનો નહીં થાય. મિત્રો, જે રીતે પરિસ્થિતિ છે, આજે પણ કલેક્ટર સાથે એક મિટિંગમાં એક વાત કરી અને મેમ કહ્યું કે આપણે જે એગ્રીકલ્ચર કોલેજની અંદર જે આપણે 125 બેડ છે એ તાત્કાલિક ચાલુ કરવા જોઈએ એને ઓક્સિજન સાથે. અને બીજી એક વાત તમને કરું કે જે ચીખલી અને વાંસદાનો જે લોડ છે એ ચીખલી અને વાંસદાનો લોડ પણ આપણો ધીરે ધીરે ઓછો થાય ત્યાં પણ હોસ્પિટલની અંદર લગભગ આજે એ પણ ચાલુ થઈ જાય એવી શક્યતાઓ છે. તો એના પેશન્ટો જે છે એ નવસારીની આજુબાજુની હોસ્પિટલમાં એનો લોડ ઓછો પડે. બાકી અમારા મંદિર, ખરસુપા, અમલસાડ એ જે સીએસસી પીએસસી સેન્ટર છે એ તમામ સેન્ટરો ઉપર વધારે વધારે બેડની સગવડ થઈને આજે જે લોકોને બેડ નથી મળતા એને માટેની તજવીજ કરી રહ્યા છે. મિત્રો, બીજી અમે લગભગ 50 ઓક્સિજન બધું મળીને અલગ અલગ સમાજના આગેવાનો એનજીએથી લઈને સિંધી સમાજથી લઈને પટેલ સમાજથી લઈને બીજા અનેક આગેવાનોએ ઓક્સિજનના જે મશીનો જે આપ્યા છે હવામાં ઓક્સિજન થાય છે, તો એને લીધે પણ કેટલાઓનું ઓક્સિજન ઓછું હોય તો તાત્કાલિક એના નંબર પણ આપ્યા છે, સંપર્ક કરે તો એને ઘરે ઓક્સિજન અમે ચાલુ કરી દઈએ છીએ. અને એને લીધે પણ કેટલાઓ લોકો સિવિલ હોસ્પિટલ કે બીજી હોસ્પિટલમાં નહીં જઈને એને દવા સાથે એ આગળ વધી રહ્યા છે. પરંતુ મિત્રો, ખૂબ મહામારી છે, બેડ વધારવાના પ્રયત્નો પણ કરી રહ્યા છે, સરકારમાં પણ આ પ્રમાણેની રજૂઆત કરી છે. એટલે જેટલું હાલમાં એક્ઝેક્ટ અત્યારે અમને ઘણા દાનવીરો કહે છે કે અમે તમે 100 બેડની 200 બેડની હોસ્પિટલ તમે ચાલુ કરી દો, પરંતુ એને માટે જે આયોજન જોઈએ ખાસ કરીને ડૉક્ટરો, ઓક્સિજન એ બધા આયોજનની જરૂર ખાસ હોય છે. એટલે અમે અત્યારે જે હાલમાં એક્ઝિસ્ટિંગ છે, ધારો કે સિવિલની કેપેસિટી 200ની છે તો 200 બેડ કેવી રીતે ચાલુ થાય? સીએસસી પીએસસી સેન્ટરની કેપેસિટી જે છે એગ્રીકલ્ચર કોલેજની અંદર કાલે જ એક મિટિંગ કરીએ છીએ કે 125 બેડ એને તાત્કાલિક એને ઓક્સિજન સેન્ટરથી જો ચાલુ થાય તો એ 125 બેડનો અત્યારે એમાં ફક્ત આઇસોલેશન સેન્ટર જેવું જ છે, પણ એને ટ્રીટમેન્ટ મળે અને ઓક્સિજનથી ટ્રીટમેન્ટ મળે એને માટેની તજવીજ કરી રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં તો નવસારી માટે એક શરમજનક એક વાત કહી શકાય કે એક આર્મીની માતાને ઓક્સિજન ન મળવાના કારણે તેનું મોત થયું છે, એ ખરેખર બહુ મોટી વાત છે. તો તે બાબતમાં તમે શું? મેં નિલેશભાઈ આપને જેવો આપનો વિડીયો જોયો તેવો આપને વાત પણ મેં સામેથી કરી, ખૂબ દુઃખદ ઘટના છે. અત્યાર સુધીમાં મારા પર તો એ બાબતનો ફોન નહોતો આવ્યો, ઓંજલના ભાઈ છે, પરંતુ આ દુઃખદ અને ખૂબ દુઃખદ ઘટના કહેવાય કે કોઈકને તમે આટલા આટલા ફોન કરો ને ફોન નહીં ઉપાડે, એટલીસ્ટ કંઈ નહીં હોય તો આપણે કોઈક ને કોઈક રીતે તો જાહેર જીવનમાં જ્યારે પડ્યા છે, અધિકારી હોય કે પદાધિકારી હોય, એમણે પોતાનું પોતાની સંવેદના બતાવવાનો તો. લેક્સી ફેબ્રિક્સની સાથે ઉદ્યોગ કરવાનો લહાવો પ્રાપ્ત કરો, આપના ઉદ્યોગને વધુ વિકસાવવા માટે શ્રેષ્ઠ મોકો મેળવો. ઓનલાઈન વ્યવસાય શરૂ કરવા સાથે બધી જ સહાયતા આપને અમારા તરફથી મળી રહેશે.
ભલે તમે નોકરી સાથે જોડાયેલા હોય કે નિવૃત્ત હોય, વિદ્યાર્થી હોય કે ઉદ્યોગપતિ હોય, પછી એક ગૃહિણી પણ કેમ ના હોય, ઘરે બેઠા પૈસા કમાઓ અને પોતાની બ્રાન્ડ ઊભી કરો. અમારું સરનામું છે લેક્સી ફેબ્રિક્સ, ઉદ્યોગનગર, નવસારી, અને અમારો સંપર્ક કરવા માટે 7698080307 અથવા 9898287464 પર કોલ કરો. વખત હોવો જ જોઈએ એમાં હું ચોક્કસ આ બાબતમાં વાત કરું છું. સિવિલના સ્ટાફ બાબતમાં પણ વાત થઈ છે, એ પણ અત્યારે પાટીલજીને ખાસ કહ્યું છે. સી આર પાટીલ સાહેબ સાથે પણ વાત થઈ, એમણે કહ્યું કે મને પણ લેટર લખો. કુમારભાઈ સાથે તો આપ જ્યારે હતા ત્યારે આપની હાજરીમાં જ આ બાબતની આરોગ્ય અધિકારી અને બંનેની વાત થઈ છે. એમણે પણ કહ્યું છે કે અમે એમને તાત્કાલિક છૂટા કરી દઈએ. તો એ આપણને સિવિલમાં આવે તો સિવિલમાં જે બીજી તકલીફ છે ડૉક્ટરોની ને એની એને પેશન્ટને તપાસવાથી માંડીને બધાની, તો આ ચાર નર્સ અને ચારે ચાર ડૉક્ટરો આપણે સિવિલ માટે જ જોઈએ છે. ખાસ કરીને નિરાલી હોસ્પિટલને જો કદાચ કનોટ કરવામાં આવે તો તેના માટે કોઈક પ્રયત્ન કરવામાં આવે. નિરાલી હોસ્પિટલમાં જ્યારે અહીંયા જિજ્ઞેશભાઈને અમારા પરેશભાઈને બેઠા છે અમારા ભાવેશભાઈને બધા, ત્યારે એ લોકોની હાજરીમાં જ અમે અતિકભાઈને મેં ફોન કરેલો કે તાત્કાલિક, આ તો 10 દિવસ પહેલાંની વાત છે, એલએનટીના અતિકભાઈ છે તેને, કે તમે કોઈપણ સંજોગમાં નિરાલીમાં 200 બેડની હોસ્પિટલ ચાલુ કરો, જરૂર પડે તો પાટીલજીને કહેવું હોય કે ગમે તેને. પણ એમણે એમ કહ્યું કે અમારી આ કેન્સર હોસ્પિટલ છે પિયુષભાઈ, એટલે કોઈ સંજોગોમાં અમે કેન્સર હોસ્પિટલમાં ચાલુ કરી શકીએ એમ નથી. છતાં બાબતમાં અમે ધ્યાનમાં છે. મેં કલેક્ટરને પણ આ વાત કરી કે અલગ અલગ હોસ્પિટલ છે, તે વખતે પારસી નહોતી લેવાય, તો બધી જ હોસ્પિટલોને તમે કોવિડમાં ગણી લો. અને જો આ તમારી વાત સાથે હું સંમત છું કે આ નિરાલી હોસ્પિટલ જો ચાલુ થાય તો આપણને એક સીધી, કારણ કે મિત્રો બધા દાનવીરો તૈયાર છે, પૈસા આપવા તૈયાર છે, પરંતુ એનું એક્ઝિસ્ટિંગ સ્ટ્રક્ચર, આજે અમે ડૉક્ટરો સાથે એક મિટિંગ કરી દીપેશભાઈથી લઈને જગદીશભાઈ કે ભાઈ બીજી મને 50 બેડ પૈસા અમે આપીએ, તમે 50 બેડની જવાબદારી લઈ લો. એ જ પ્રભાકુંજમાં એની સાથે એ જેની હોસ્પિટલ છે એમાં કહ્યું કે અમે ખાલી છે તો તમે એપાર્ટમેન્ટ તમારું ખાલી છે તો 50 બેડ, પણ ડૉક્ટર તમે નર્સ તમે લાવો, અમે પૈસા આપવા તૈયાર છે. એટલે આ રીતની પણ એને આજે ઓલરેડી વાત થઈ છે. એમણે એમ કહ્યું મને જરાક વર્કઆઉટ કરવા દો તો 25-30 બેડની હું એ બાબતમાં જિજ્ઞેશભાઈ મારી હાજરીમાં વાત કરી છે. તો અમે એમ એની હાજરીની અંદર એમ કહ્યું કે અમે મને 2-3 દિવસનો સમય આપો, હું તાત્કાલિક એવું હોય તો, કારણ કે આમાં મુખ્ય ડૉક્ટર છે અને તે જવાબદાર ડૉક્ટર છે. આજે પણ આપણે ધારો કે આ હોસ્પિટલ ખોલવાની વાત કરીએ તો પહેલાં કલેક્ટરને આપણે માંગણી કરીએ તો એને બાદ તો એનો સ્ટાફ છે એ જઈને જોઈ આવે કે ખરેખર, કારણ કે કાલે ઉઠીને કોઈ પેશન્ટને તકલીફ થઈ તો એની જવાબદારી કોની, એટલે એ પણ એને પેશન્ટને પૂરેપૂરી માવજત મળવી જોઈએ અને ટ્રીટમેન્ટ મળવી જોઈએ, એ માણસને સારી રીતે કેર કરીને ઘરે જાય એની પણ તજવીજ હોવી જોઈએ, તો જ આપણે આ સેન્ટરો ખોલવા જોઈએ હું એમ માનું છું. આભાર. તો આ હતા પિયુષભાઈ કે જે નવસારીના ધારાસભ્ય છે અને તેઓ હાલમાં મહેનત કરી રહ્યા છે, નવસારીમાં લોકો ન મરે તે માટેના પ્રયત્ન કરી રહ્યા છે, ઓક્સિજન માટેની તો પણ તૈયારી કરી છે અને સિવિલમાં ઓક્સિજનના હાલમાં ટેન્કરો તો લગાવી દીધા છે પરંતુ જે બાકીનો જે જથ્થો છે તેના માટે પણ તેઓએ બધી હોસ્પિટલોમાં જે પ્રોબ્લેમ હતો તેનું પણ સોલ્યુશન લાવે છે, પરંતુ બેડ ક્યાંક ને ક્યાંક ઊભા કરવા માટે ડૉક્ટરો અને નર્સ અને સિસ્ટરોની કમી વર્તાઈ રહી છે ત્યારે તેઓના હાથ ટૂંકા પડી રહ્યા છે. ત્યારે નવસારીમાં જો કોઈપણ ડૉક્ટરો હોય નર્સો હોય પિયુષભાઈનો સંપર્ક કરીને આવે અને સેવા માટે આગળ આવે, ખાસ કરીને સેવાકીય સંસ્થાઓ કે જેમ કે નવસારીમાં RSS છે કે જે બીજી સેવા સંસ્થાઓ પહેલાં કામ કરતી હતી, તો આ વખતે પણ સામે આવે ને આવા લોકોને સેવામાં હાથ બઢાવવા માટે આગળ આવે અને લોકો સેવા કરે તો 100% નવસારીમાં લોકોનું સારું હિત થઈ શકે. તો તમે પણ આગળ આવો, સામે પિયુષભાઈ તો છે જ, એ પ્રજાના પ્રતિનિધિ છે, જ્યારે પણ તમે ફોન કરશો 100% તમને મદદરૂપ થશે, જેમની એમનાથી જેટલી મદદ કરશે, પરંતુ હાલમાં તમે પણ લોકો પણ ઘરમાં રહો, સુરક્ષિત રહો તે પણ હાલમાં તાતી જરૂર છે. સ્વૈચ્છિક લોકડાઉન આપવામાં આવ્યું છે પરંતુ તેમાં પણ લોકો બહાર ફરતા જોવા મળે છે, ત્યારે ઘરમાં રહેશો તો જ બચશો, નહીં તો કોરોના તમને ક્યારે ભરખી જશે ને એ જોવા માટે જાઓ વિરાવર, એકવાર વિરાવર જઈને જુઓ કઈ પરિસ્થિતિ છે, કેટલી લાશો લાઈનમાં આવે છે અને કેટલા લોકો મૃત્યુને પોતાને સ્વજનને ગુમાવીને ત્યાં આકલન કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે ઘરમાં રહેશો, વારંવાર હાથ ધોશો, માસ્ક તો મોઢાથી ઉતારવું પણ નહીં, આ જ એક ઈલાજ છે, જે માસ્ક નહીં પહેરશો તો કોરોના તમને છોડશે નહીં, તો માસ્ક પહેરવાનું પણ આગ્રહ રાખો. સુરક્ષિત રહો, ઘરમાં રહો, જોતા રહો નવસારી લાઈવ. દર્શક મિત્રો, હવે અમારી ઝટપટ ન્યૂઝ એપ લોન્ચ થઈ ચૂકી છે, જેના દ્વારા તમે નવસારી સહિત દેશ વિદેશના સમાચારો આંગળીના એક ટચ થકી તમારા ફોનની સ્ક્રીન પર જોઈ શકશો. તો રાશેની જુઓ છો, આજ જ ડાઉનલોડ કરો અમારી ઝટપટ ન્યૂઝ એપ. તો સૌ પ્રથમ ગૂગલ પ્લે સ્ટોર પર અમારી ઝટપટ ન્યૂઝ એપ સર્ચ કરો,
ત્યારબાદ તમારી સ્ક્રીન પર અમારા ઝટપટ ન્યૂઝ લોગો સાથે દેખાતી એપને ડાઉનલોડ કરો. આ એપ તમારી ફોનની ખૂબ જ ઓછી સ્પેસ રોકશે, જેથી તમે એને સરળતાથી ડાઉનલોડ કરી શકશો. ત્યારબાદ આ એપને જ્યારે પણ ઓપન કરશો ત્યારે તમે સ્ક્રીન પર દેખાય છે તે મુજબ તમામ સમાચારોથી માહિતગાર થઈ શકશો. ખાસ વાત એ છે કે આ એપની નોટિફિકેશન ઓન રાખવી, જેથી અમારા થકી થતી દરેક ન્યૂઝ અપડેટ તમારા ફોન સ્ક્રીન પર તમને તરત જ જોવા મળશે. જો કે એક મહત્વની વાત એ છે કે એપ ડાઉનલોડ કર્યા બાદ તમારો કિંમતી રિવ્યૂ આપવાનો ભૂલશો નહીં. રિવ્યૂ આપી અમને સાથ સહકાર આપો અને પ્રોત્સાહિત કરો. ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અમે જેમ વિડીયોમાં બતાવીએ છીએ તેમ તમે સબસ્ક્રાઇબ બટન પર દબાવી બાજુમાં બેલ પર બટન દબાવશો, અને ત્યારબાદ જો તમને આ વિડીયો ગમે તો લાઇક બટન દબાવશો. સબસ્ક્રાઇબ બટન એક જ વાર દબાવવાનું છે. એકવાર તમે દબાવો એટલે તમે સબસ્ક્રાઇબ થઈ જશો, અને બાજુમાં બેલનું બટન દબાવશો એટલે તમને નોટિફિકેશન ઓન થઈ જશે. અને દરેક વિડીયો જ્યારે તમને ગમે તો એ વિડીયોને આ રીતે જે લાઇક બટન છે તે લાઇક દબાવી અમને પ્રોત્સાહિત કરશો.